वेलकम बेक। टू व्हीलर चालको माटे हेलमेट नो नियम फरजियात करायो होवा छता लोकोमां जागरूकतानो अभाव जोवा मळ्यो। वीटीवी न्यूजे अमदावाद आरटीओ कचेरीमां रियालिटी चेक कर्यो, जेमां अनेक कर्मचारीओ अने कचेरीए आवता अरजदारो हेलमेट वगर जोवा मळ्या। छेल्ला बे दिवसमां ट्राफिक पोलीसे आरटीओ कचेरीए हेलमेट वगर आवता 50થી વધુ વાહન ચાલકો પાસેથી 80,000નો દંડ વસૂલ્યો છે। નોંધનીય છે કે રોડ સેફટી અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને સરકારે ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે, જોકે નાગરિકો હજુ પણ નિયમનો અનાદર કરતા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે અને આ હેલ્મેટની બાબત હાઈકોર્ટે પણ ગંભીરતાથી નોંધ લીધી છે અને હાઈકોર્ટની નોંધ બાદ અલગ અલગ કચેરીઓ ખાતે પરિપત્ર જાહેર કરીને હેલ્મેટ વગર આવનારા લોકો ઉપર પ્રતિબંધ છે તે જાહેર કરવામાં આવશે। તે જ રીતે આરટીઓ અમદાવાદ આરટીઓ દ્વારા પણ એક પરિપત્ર કરવામાં આવશે કે જ્યાં અરજદારો હોય કર્મચારીઓ હેલ્મેટ વગર આવે તો તેમને પ્રવેશ નહીં। આ જોઈ શકાય છે કે આ ભાઈ હેલ્મેટ વગર હેલ્મેટ છે પણ પહેર્યું નહોતું। ક્યાં તમે હેલ્મેટ કેમ નથી? મારા બાઇક પાર્ક કરવી છે અને એથી ઉપર ફોર્મ જમા કરવાનું, બાઇક રિન્યુ થઈ ફરજિયાત છે, જસ્ટ અહીંથી જ આવ્યો છું હું, જસ્ટ અહીંથી જ આવ્યો। હા, એટલે હેલ્મેટ નહીં પહેરવાનું? હેલ્મેટ પહેરવું ફરજિયાત, પણ હેલ્મેટ તો ખાલી નામ પૂરતું છે। જો અહીંયા આ બતાવું, આ હેલ્મેટ અંદરની હાલત જો અને આ બાર ગ્લાસ નથી, એટલે આ ખાલી પેલો શું મેમો હોય એનાથી બચવા માટેનું આ વાત છે, બાકી સુરક્ષાની બાબત આવે હેલ્મેટ બાબતની એ ક્યાંય નથી। કેમ આવું હેલ્મેટ? હેલ્મેટ મારું ઓલરેડી એક બે ચોરાઈ ગયા છે, આપણે રાખીએ બાઇક ઉપર તો ચોરાઈ જાય છે, તો એ માટે આવું રાખવું પડ્યું છે। હેલ્મેટ તો પહેરીએ છે ને, એટલે આવું હેલ્મેટ ચાલે, ખાલી દેખાડા પૂરતું હેલ્મેટ ચાલે। અહીંયા આ સ્ટાફ જોઈ શકાય છે, સ્ટાફ જે પ્રકારે કામ કરે છે હેલ્મેટ વગરના લોકોને પણ રોકવામાં છે। અહીંયા શું અહીંયા સૂચના એક આપને આપવામાં? અમને સાહેબ ઉપરથી સૂચના એવી આપવામાં આવી છે કે વિધાઉટ હેલ્મેટ કોઈ બી આવે એમને એન્ટ્રી આપવી નહીં, એટલે અમે અહીંથી ગેટ ઉપરથી પાછા કાઢીએ છીએ એ લોકોને, કે હેલ્મેટ પહેરી ના આવો પછી એન્ટ્રી મળશે। દંડ કરાય છે? દંડ તો સાહેબની ગાડી ઉભી હોય તો સાહેબ એમને દંડ આપે છે, મેમો આપે છે। સવારે હતા, સવારે ડ્રાઈવ ચાલુ હતી, સવારે હમણાં જ સાહેબની ગાડી ગઈ છે। અહીંયા અહીંયા બીજા પણ કર્મચારી, અહીંયા આરટીઓ કર્મચારીની પણ વાત છે કે એવો પણ હેલ્મેટ વગર આવે તો એમને પણ રોકવા? હા, અમારા તમામ હેલ્મેટ પહેરીને જ આવે છે, બરોબર, એ સિવાય અંદર એન્ટ્રી એમને પણ નથી। ઉપર આરટીઓ સાહેબનો ઓર્ડર છે કે ભાઈ કોઈ પણ કર્મચારી હેલ્મેટ વગર આવશે તો એમને કચેરીમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે। તો કેટલા લોકો આમ આવતા હશે? અરજદારોની વાત છે, કેટલા હેલ્મેટ વગર આવે? ખાસ આવે, એટલે ઘણા બધા લોકો અહીંયા આવે છે અને આ જ બાબત અહીંયા ધ્યાને આવી અને હેલ્મેટ ફરજિયાત છે, સુરક્ષા માટે આ જરૂરી છે અને માટે જ આરટીઓ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને પરિપત્ર જાહેર કરીને હેલ્મેટ વગરનાને પ્રવેશ નહીં આપવા માટે એક સૂચના આપવામાં આવી છે અને જે હેલ્મેટ વગર પકડાય તેને દંડ કરવામાં આવે અને 3 વખત જો હેલ્મેટ ન પહેર્યું હોય, દંડ કર્યો હોય તો તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની પણ પ્રક્રિયા જે છે તે કરાશે। એટલે કે હવે હેલ્મેટ વગરના લોકોએ ચેતી જવું પડશે, હેલ્મેટ પહેરવું પડશે, એ પછી આરટીઓ કચેરીએ આવવાની વાત હોય કે પછી અમદાવાદ શહેરમાં વ્હીકલ લઈને ફરવાની વાત હોય। કેમેરામેન આશીષ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ અમદાવાદ।